नमस्कार, ધ ગુજરાત માં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ને દર્શક મિત્રો, તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે। ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂર જોશમાં કરી રહી છે પ્રચાર, અને આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારો તેમજ દાવેદારો પણ ઉતરી ગયા છે મેદાનમાં। જી હા દર્શક મિત્રો, ચૂંટણી પહેલા જ પાર્ટીઓમાં જોડાવાની મોસમ ચાલી રહી છે। આપને જણાવી દે કે હવે પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એક વખત જોડાઈ ગયા છે કોંગ્રેસમાં। જી હા દર્શક મિત્રો, મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડશે હવે। દર્શક મિત્રો, શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા લગભગ 4 વર્ષ અને 10 દિવસ બાદ ફરી એક વખત કોંગ્રેસમાં જોડાયા। એક તરફ ગુજરાત કોંગ્રેસ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે કરી રહી છે મથામણ, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં ઘર વાપસી કરતા દર્શક મિત્રો, કઈ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલા લડશે વિધાનસભા ચૂંટણી, અને પુત્ર બાદ શું હવે પિતા શંકરસિંહ વાઘેલા પણ ફરી એક વખત જોડાશે કોંગ્રેસમાં, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે, આ ચર્ચાના ચગદોળે છે સવાલો। આ અંગે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો, ગુજરાતની રાજનીતિના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે કરી છે ઘર વાપસી, તેઓ જોડાઈ ગયા છે કોંગ્રેસમાં। મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિધિવત ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ। આજે બપોરે 12 વાગે આપને જણાવી દઈએ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે યોજી પ્રેસ કોન્ફરન્સ અને આપી આ જાણકારી। જગદીશ ઠાકોરે કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસમાં આવકાર્યા હતા। તો દર્શક મિત્રો, એવા અહેવાલો છે, આપને જણાવી દઈએ કે કોંગ્રેસમાં જોડાયા બાદ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું નફરતની રાજનીતિ દૂર કરવા માટે એક થઈને લડવું પડશે, ગુજરાતના વિકાસ કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું। તો આ સાથે જ એવા રિપોર્ટ પણ સામે આવ્યા છે કે જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું કે શું તેમના પિતા પણ શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસમાં પાછા ફરશે, તો આ સવાલના જવાબમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે તેઓ કોંગ્રેસમાં આવશે કે નહીં તે પ્રશ્નનો જવાબ તેઓ જ આપી શકે છે। તેમણે કહ્યું કે મારા પિતા છે, તેમના આશીર્વાદ મારી સાથે છે। દર્શક મિત્રો, પહેલા 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે હતા, ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા બાદ હવે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદીનો મુકાબલો જોવા મળી શકે છે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે, આવી અનેક ચર્ચાઓ ચગદોળે છે। હાલ તો વાત કરીએ તો મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ છાવણીમાં જોવા મળી રહી છે ખુશીની લહેર। કઈ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલા લડશે ચૂંટણી, તે અંગે પણ વાત કરી લઈએ તો મીડિયા રિપોર્ટ એવા છે દર્શક મિત્રો કે કોંગ્રેસ મહેન્દ્રસિંહ વાઘેલાને તેમની જૂની બેઠક બાયડ કે ગાંધીનગર ઉત્તર વિધાનસભા પરથી ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે વર્ષ 2012માં મહેન્દ્રસિંહ બાયડ વિધાનસભાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા। વર્ષ 2017માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, જુલાઈ 2018માં તેઓ ભારતીય જનતા પાર્ટી ભાજપમાં જોડાયા। મહેન્દ્રસિંહ ભાજપમાં લાંબો સમય એમ તો ટકી શક્યા નહીં, ઓક્ટોબર 2018માં તેમણે ભાજપને પણ ટાટા બાય બાય કહી દીધું, અને હવે ફરી એકવાર તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે, ઘર વાપસી કરી છે તેઓએ અને મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશ્યા છે। જોકે દર્શક મિત્રો, રાજકીય ગલિયારીઓમાં ચર્ચા તેમના પિતા શંકરસિંહ વાઘેલાને લઈને પણ ચાલી રહી છે કે તેઓ પણ ટૂંક જ સમયમાં કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે, કારણ કે ભૂતકાળમાં તેમને એક નિવેદન પણ સામે આવ્યું હતું કે જો ગાંધી પરિવાર મને આમંત્રણ આપશે તો હું ચોક્કસ જઈશ, તેઓએ કોંગ્રેસને ગુજરાતમાં મુખ્ય વિરોધ પક્ષ બનાવ્યો છે। દર્શક મિત્રો, આપનો આ મામલે શું કહેવું છે અમને કમેન્ટ કરવાનું ન ભૂલતા। શું શંકરસિંહ વાઘેલા પણ કરશે ટૂંક સમયમાં ઘર વાપસી, શું કહેશો કમેન્ટ કરજો અમને જરૂરથી। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।